હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું તમારી દોસ્ત આવી ગઈ છું ભાગ્યશ્રી શ્રી ગીતા કપાસિયાથી નોખી અનોખી રસોઈમાં. ફ્રેન્ડ્સ, કહેવાય છે કે સ્ત્રીઓનો મનગમતો વિષય છે ગોસિપ્સ, અને તે પછી પડોશી હોય કે પછી સંબંધી હોય, સૌ કોઈની વાતો કરવામાં તેનો પાર નથી આવતો. અને જો પણ વાનગીની વાત આવે ત્યારે કોઈની મજાલ છે તેની પાસેથી રીત પડાવી શકે. વેલ ફ્રેન્ડ્સ, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે આજે અવનવી ડિફરન્ટ વાનગી શીખવાના છે. તો શરૂઆત કરીએ આજના એપિસોડની. ફ્રેન્ડ્સ, કહેવાય છે કે શિયાળામાં ખાધેલું બારે માસ તેની અસર રહેતી હોય છે. આવી શિયાળાની સ્પેશિયલ રેસિપીને લઈને આવી ગયા છે ડોક્ટર કુમાર. આજે ડોક્ટર કુમાર આપણને કઈ બે રેસિપી શીખવવાના છે તેમને જ પૂછી લઈએ. તો ડોક્ટર કુમાર, વીટીવીના રસોડે આપનું સ્વાગત છે. આપણે આજે કઈ બે રેસિપી શીખવાના છે? જુઓ, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને આપણે આજે શિયાળા માટેની બે સ્પેશિયલ આયુર્વેદિક રેસિપીઝ શીખવાની છે. એક તો છે વાતામ પાક, અને બીજું છે ઓસ્ટ્રેલિયાના મોદક અથવા તો લાડુ. બિલકુલ બરાબર છે. આપણે ફર્સ્ટ રેસિપી કઈ લઈશું? ફર્સ્ટ રેસિપી આપણે લઈશું વાતામ પાક, જેને આપણે બીજી રીતે આપણે એને હરીરા પણ કહીએ છીએ, અથવા તો બદામ પાક પણ ગુજરાતીમાં કહેવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ. સામગ્રી શું છે તમારી? જી, વાતામ પાકમાં સૌથી પહેલાં આપણે લઈશું 1 ટેબલ સ્પૂન જેટલું ઘી, 2 ટેબલ સ્પૂન જેટલી કોપરાની છીણ, કાજુ બદામની છીણ પણ 2 ટેબલ સ્પૂન જેટલી, 2 ટેબલ સ્પૂન જેટલી જેટલો છીણેલો ગોળ, અને છેલ્લે ગાર્નિશિંગ માટે કિસમિસ લઈશું. ઓકે, બિલકુલ. શરૂઆત કરીએ. હા, સૌથી પહેલાં આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી છે એને આપણે ગરમ કરીશું. બિલકુલ. ઘીને આપણે જ્યારે એમાંથી ધુમાડા થોડા નીકળવા માંડે એ રીતે આપણે એને થોડું ગરમ કરવાનું છે, અને ત્યારે જ આપણે પછી કોપરાની છીણને સૌથી પહેલાં આપણે એમાં સાંતળવાની છે. ઘી ધીરે ધીરે આખા પેનમાં ફેલાઈ રહ્યું છે. ઘીનું શિયાળમાં ખૂબ જ મહત્વ હોય છે. ઘીમાં આપણે જાણીએ છીએ કે ફેટ છે, અને જે ચરબી છે તે આપણા શરીરને એનર્જી આપવા માટે, ગરમી આપવા માટે ખૂબ જ જરૂરી હોય છે. ઘીથી બધાએ કંઈ ખાસ એવું ગભરાવાની જરૂર નથી, કારણ કે શિયાળામાં જો કસરત સારી હોય તો ઘીનો ખોરાક પણ સારી રીતે પચી જતો હોય છે. પણ ડોક્ટર કુમાર, મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે તાવ આવે ત્યારે ઘી ન ખાવું જોઈએ, તેને વિશે શું કહેશો? હા, તાવ આવે ત્યારે ઘી ન ખાવું જોઈએ, એની પાછળનું લોજિક એક જ છે કે આપણા શરીરમાં જે અપાચિત ખોરાક હોય, જે ખોરાક પડ્યો રહ્યો છે જેનું પ્રોપરલી પાચન નથી થયું, એને લીધે થઈને આપણા શરીરમાં તાવ આવતો હોય છે. કારણ કે જે જઠરાગ્નિ હોય છે એનું પિત્ત ફેંકાઈને ચામડી પર જતું હોય છે, પરિણામે શરીરમાં ચામડી ઉપર ગરમી જોવા મળે છે, જ્યારે અંદર આપણને કોઈ પણ પ્રકારની ભૂખ ફીલ થતી નથી. તો જ્યારે ભૂખ બિલકુલ ન હોય ત્યારે ઘી જેવો ભારે ખોરાક લેવાનો કોઈ અર્થ નથી. ઓકે, આપણું ઘી હવે થોડું ગરમ થયું છે, આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલી કોપરાની છીણ આ રીતે નાખી દઈશું. તમે તાવની વાત કરી તો મને એક બહુ જ સરસ વાત યાદ આવી. આયુર્વેદ એવું કહે છે કે તાવની, કોઈ પણ તાવની, મોટાભાગના જે તાવ છે એમાં એની સૌથી સારામાં સારી જે ઇનિશિયલ સ્ટેજ ઉપરની જે એની ટ્રીટમેન્ટ છે ને, શરૂઆતની સ્ટેજની ટ્રીટમેન્ટ એ છે કે કશું જ ખાવ નહીં. ઓકે. જી, 1-2 દિવસનો ઉપવાસ કરવાથી પણ ઘણા દર્દીઓને મેં જોયું છે મારા, એ લોકોને તાવમાં ઘણો ફરક પડી જતો હોય છે, અને પછી છેલ્લે દવા આપો એટલે ફરીથી તાવ પાછો નથી આવતો. ક્યાં સુધી શેકાવા જઈશું? બસ આ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે, અને એ બ્રાઉન થવાની શરૂઆત થાય એવી તરત જ આપણે કાજુ બદામની છીણ પણ એની સાથે નાખી દેવાની છે. જી, બિલકુલ. આ વાતામ પાક જે છે એમાં બદામનું ઇન્ગ્રેડિયન્ટ મુખ્ય છે. આની રેસિપી આયુર્વેદમાં તો છે, પણ આ જે એક સરળ પદ્ધતિ જે છે એ મને મારા મધર ઇન લો, મારા સાસુ પાસેથી શીખવા મળી. બહુ જ સુંદર રીતે, બહુ જ સરળતાથી આ બદામ પાક બનાવી નાખે છે, એટલે પછી મેં એમની પાસેથી જાણ્યું કે આ તમે કેવી રીતે બનાવો છો. બિલકુલ.
બદામનો ઉપયોગ વાતામ પાક એટલે કે વાતામ એટલે બદામ વાયુનો નાશ કરનાર છે, બરાબર છે, અને બાળકોની બુદ્ધિવર્ધક પણ છે. ઓકે, સો બદામ એ રીતે ખૂબ જ ઉપયોગી છે બાળકો અબાલ વૃદ્ધ સૌ માટે. બદામ પાકનો સૌથી સારામાં સારો ઉપયોગ ડિલિવરી પછીનો છે કે જ્યારે બહેનોને દૂધ આવવાની શરૂઆત થાય, બાળકને દૂધની જરૂર હોય ત્યારે આ વાતામ પાકથી દૂધ બહુ જ સારું માતામાં આવતું હોય છે. બિલકુલ. ઓકે, હવે આ પણ સારી રીતે થોડું શેકાયું છે. ઓકે, આમાં કાજુનો ઉપયોગ કર્યો છે. કાજુ આયુર્વેદના માટે થોડા કફવર્ધક છે અને જે કોઈ વસ્તુ કફવર્ધક હોય આયુર્વેદના માટે, એમાં જે ગળપણ હોય કે કાજુ છે કે કોઈ પણ જે વસ્તુ છે એ બળ આપનારી હોય છે. ઓકે, માટે શિયાળાના જે કોઈ પાક છે, જે કોઈ મીઠાઈઓ છે, જે જનરલી એ બધું સ્વીટ છે, એ બધું મીઠાઈ ઉપર વધુ છે, આપણે ચીકીને બધું જે કંઈક પણ ખાઈએ છીએ. ઓકે, હવે આ શેકાઈ ગયું છે, આને આપણે બંધ કરી દઈશું અને બંધ કરતાં પહેલાં એમાં થોડો આપણે ગોળ આ રીતે ભભરાવી દઈશું. ગોળ કંઈ ડિફરન્ટ લાગી રહ્યો છે, કોઈ સ્પેશિયલ ગોળ? એ કેમિકલ વગરનો ગોળ છે, બને ત્યાં સુધી હું કેમિકલ વગરનો ગોળ પ્રિફર કરું છું, જેને ઓર્ગેનિક ગોળ કહેવામાં આવે છે. ઓકે, આ સાદો કોલ્હાપુરી જે ગોળ હોય છે એ એમાં પીળો કલર કદાચ એ લોકો ઉમેરતા હોય છે, પણ જે જૂનો દેશી ગોળ હોય છે પણ આ પ્રકારનો જ હોય છે. આ ગોળ પર્ટીક્યુલર માર્કેટમાં ઉપલબ્ધ હોય છે ખરા? હા, આ ગોળ માર્કેટમાં બહુ જ સરળતાથી ઉપલબ્ધ છે. ઓર્ગેનિક ગોળ અથવા ઓર્ગેનિક બીજી બધી ઘણી બધી વસ્તુ બનાવતી કંપની હવે તો માર્કેટમાં આવી ગઈ છે. માર્કેટમાં મળતો ગોળ અને આમાં શું ડિફરન્ટ? આ ગોળ પણ માર્કેટમાં તો મળે જ છે, પણ તમે જે વાત કરો છો કોલ્હાપુરી પીળો કલરનો જે ગોળ દેખાય છે એની વાત છે, એ દેશી. હા, એ ગોળ દેશી નથી, એ એક કેમિકલી મોડિફાઈ કરેલો ગોળ છે. ગોળનું આમાં મહત્વ એ છે કે ગોળ શરીરને બળ આપનાર છે, એમાં આયર્ન પણ છે, બરાબર છે, તો ગોળ એ લોહી વધારવામાં પણ મદદ કરતું હોય છે, અને જે બ્લડ લોસ થાય છે ડિલિવરી વખતે બહેનોમાં એમાં ગોળ ખૂબ જ ઉપયોગી એ રીતે સાબિત થાય છે. શરીરમાં બ્લડ લોસને લીધે જે વાયુ વધી જાય છે, એ વાયુ વધવાને લીધે થઈને જે કમરનો દુખાવો થતો હોય છે એમાં આ વિશેષ વાત છે તે આપણે ત્યારે કરીશું. બિલકુલ, આ થઈ ગયું છે સારી રીતે મિક્સ. હવે આપણે આને એક ડિશમાં લઈ લઈશું. તો ભાગ્યશ્રી, આપણું આ વાતામ પાક કે બદામ પાક જે છે એ તૈયાર થઈ ગયું છે, હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. ઓકે, બદામ પાક લુકમાં પણ એટલો જ સારો લાગી રહ્યો છે. ઓકે, એની ઉપર ગાર્નિશિંગ માટે આપણે થોડી કિસમિસ ભભરાવી દઈશું. ઓકે, થોડો ખટમીઠો ટેસ્ટ પણ એની સાથે આપણે આવી જાય. જી, સો આપણો બદામ પાક કે વાતામ પાક કે હરીરા જે કંઈ કહો એ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વાતામ પાક, તેની રીત ચોક્કસથી લગાવીશ, પણ તે પહેલા સમય થઈ ગયો છે શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈમાં એક શોર્ટ બ્રેક લેવાનો.